આ ભેગી થયેલી કોઈ ભીડ નથી ભીડ એટલે ટોળું કેવાય અને ટોળું ઘેટાનું હોય આ તો સિંહ ભેગા થયા છે સિંહ અને વિનંતી કરું મારા પત્રકાર મિત્રો ને આ બાજુ ઝૂમ કરો અને ગાંધીનગર બતાવો આ મારી માતૃ શક્તિ ને કેસરી સાડી માં બતાવો મને એક હળવી વાત યાદ આવે છે કદાચ આયોજકોએ નક્કી કર્યો હોય નાખી થોડોક વધારે સમય લઈ રહ્યો છું ડૉક્ટર સાહેબ મને માફ કરજો એક ભાઈ ડોક્ટરના જોડે ગયા આંખની તકલીફ હતી ડોક્ટરે જોયું આંખ તપાસી અને પૂછ્યું આ ડૉક્ટર સાહેબ છે એટલે કહું છું કે નેતા લાગો છો ડૉક્ટરે શું કીધું કે તમે નેતા લાગો છો તો પેલા ભાઈએ પૂછ્યું પૂછું કે તમને કેવી રીતે ખબર પડી કે તમારી આંખોમાં શરમ જેવું કશું નથી એટલે તમે નેતા છો તો પુરુષોત્તમ રૂપાલાને કેવા માંગુ છું પુરુષોત્તમ ભાઈ પછાલાલ અમારી માતાઓ બહેનો એક બાજુ ક્ષત્રિય સમાજ અસ્મિતાનું યુદ્ધ લડી રહ્યો હોય અને પુરુષોત્તમ ભાઈ એક સભામાં શેર શાયરી કરતા કે પવન તાકાત નહીં જો અમારી સમા કો બુધા દે એ તો પવન છે આ તો વાવાઝોડું છે વાવાઝોડું આમ કરીને ચકડીએ ચઢાવશે ને તો હોજા નહી જડો હોજા નહી જડો શરમ આવે છે તમને ભાગ બે ચાલુ થશે શાંતિ રાખી સંયમ રાખો રામચંદ્ર ભગવાનના અમે વંશજો છીએ અમે સમુદ્ર માટે પણ ત્રણ દિવસ તપ કર્યું હતું અમે રાવણ ને કીધું તું આપણા મહાન રાજા રઘુ રાજા રઘુ રાજા જયારે રાજ કરતા હતા તારે રાવણ રાવણ અયોધ્યામાં ખંડણી લેવા આવ્યો તો ખંડણી અયોધ્યામાં ખંડણી સાલિયાનું લેવા આવ્યો રાવણ કારણ કે રાવણ મળવાનો નહોતો એને એવું હતું તો રઘુરાજા તપમાં હતા આ ભાગ બે ની વાત કરું છું ભાગ બે ઉદાહરણ આપીને વાત પૂરી કરીશ તો રઘુરાજા રાજા તપમાં હતા અને રાવણ અયોધ્યામાં પુષ્પક વિમાન લઈને ઉતર્યો નેતાઓ હવે હેલિકોપ્ટર લઈને ફરશે તમારી પાસે આવશે મત લેવા માટે પેલા પુષ્પક વિમાન હતો તારે હેલિકોપ્ટર એનો ખર્ચો આપણે ભોગવીએ છીએ તો રઘુ રાજાને ખબર પડી કે અયોધ્યામાં સાલિયાણું આવ્યો છે રઘુ રાજાને ખબર પડી એટલે ત્યાં બેઠા બેઠા એમને કીધું કે વાંધો નહીં પાછો જતો રહ્યો પાછા આયા પાછા આયા અને નામવેદી બાણ છોડ્યું નામવેદી જમદા રઘુરાજા શબ્દ વેદી બાણ છોડતો તો એમ રઘુરાજાએ બાણ વેદી બાણ છોડ્યું અને જેવું છોડ્યું કે રાવણ એટલે લંકા પહોંચ્યું અને લંકાનો જે રાવણનો મહેલ હતો ને એની બાજુ આમ ફરવા લાગ્યું આમ એટલે મંદોદરી સતી હતી એને ખબર પડી એને રાવણને કીધું કે એક ક્ષત્રિયનું છોડેલું બાણ છે અને એની નીતિ નિયમો હોય એની મર્યાદા હોય એ ગૌશાળામાં ના જાય રાણીવાસમાં ના જાય સ્ત્રીઓ હોય ત્યાં ના જાય તો એ રાવણ તમે મારા મેલ માં રાવણ હંતઈ જતો તો આ બધા શું ચીજ છે આ બધા હંતાઈ જશે એટલે વિશેષ વાતો કરતો નથી આ રૂપાલા ને થયું એવું ના બોલવાનું બોલી જાય એટલે મને નારદજી વાત આવે છે યાદ ડોક્ટર સાહેબ નારદજીને કોઈએ પૂછ્યું કે હે બ્રહ્મશ્રી તમે તો બ્રહ્માના પુત્ર છો તમે તો દેવશ્રી છો તમારું કોઈનું પતન કરવું હોય તો તમે શું કરો કોઈને પતાવી દેવા હોય બાપુ શાંતિ રાખજો વડેલ આપ શાંતિ રાખો તો નારદજીએ જવાબ આપ્યો બોલો સોમનાથ ભગવાન કી અરે લાખો નો સમુદ્ર ઉમટ્યો છે આપણી વાત આ મિત્રો સુધી પહોંચાડે એવી વિનંતી કરું છું તો દેવરસિંહ નારાજજી એ કહ્યું ક્યાં ધ્યાન ના ભટકાવશો સભામાં સભામાં ફરીથી કહું ધ્યાન કોને કહેવાય સભામાં વક્તા બોલતો હોય એ ધ્યાનથી બોલે એને જાન કહેવાય અને સભામાં શ્રોતા સાંભળતો હોય એ શાંતિ થી સાંભળે એને પણ જાન કહેવાય એટલે નારદજી સાંભળો છો તમારે નારદજી એવું કહ્યું કે અમારે કોઈનું પતન કરવું હોય કોઈને પતાઈ દેવો હોય તો અમે દેવતાઓ છીએ કોઈને ધોકા લઈને ચુડાસમા સાહેબ મારવા ના જઈએ પણ એની બુદ્ધિ પતાઈ દઈએ એને બુદ્ધિ નો ભ્રષ્ટ કરી દઈએ જેવી આ રૂપાલા સાહેબ ની બુદ્ધિ ભ્રષ્ટ થઈ એવી રીતે ઉતાવળ ના કરતા હજુ તો ગામી વક્તાઓ કહ્યું એમ બે બે કિલોમીટર ની લાંબી લાઈનો છે અને ફરી આવી તક મળવાની નથી એટલે ઉતાવળ ના કરતા પુરોગામી વક્તાઓ વાત કરી ક્યાંથી શરૂઆત થઈ તો શરૂઆત આપણે નથી કરી સિત્તેર વર્ષના માથામાં બધા વાળ સફેદ થઈ ગયા છે એટલી ઉંમર આવે એવા પીઢ પોતે કે છે ગાંધીનગર અને દિલ્હી માં બેઠેલા શાસકો ને કઉ છું કે આ દ્રશ્ય જરા જોઈ લેજો આ દ્રશ્ય જોઈ લેજો તો આવા અનુભવી ભૂલ કરી બોલો સોમનાથ ભગવાન કી રામચંદ્ર ભગવાન કી શાંતિ રાખીશું શાંતિ રાખીશું આપણે ઉભા નહી થઈએ આપણે શાંતિ રાખીશું શાંતિ રાખીશું આપણી વચ્ચે સહભાગી થવા માટે અનેક આગેવાનો આવવાના પણ જ્યારે આટલી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ એક મહાસમુદ્ર આ ક્ષત્રિયો ત્યારે આપની સમક્ષ સત્તાધારી પક્ષ સમક્ષ કરતા હરતા સમક્ષ આપણી વાતને મૂકવાની જવાબદારી પણ આપણી છે કોઈ ઉહાપુ ના કરો ભાઈ શાંતિ રાખો શાંતિ રાખો સંયમ રાખો અને મહેમાનોને પણ વિનંતી કરું કે આપ પણ શાંતિ અને સંયમથી સભામાં પધારો તમારી પણ જવાબદારી થાય સભાની શિસ્ત ના તોડો એ વિનંતી કરવા માંગુ છું લાખોની સંખ્યામાં બોલો સોમનાથ ભગવાન કી અરે ભાઈ સાંભળો તો ખરા તમારે સાંભળવું છે કે મારા પ્રવચન મન કરું ભાઈ શાંતિ રાખો હજુ કહું શું શાંતિ રાખો સમાજ થી કોઈ મોટું નથી ભાઈ સમાજ થી કોઈ મોટું નથી સમાજ મોટો છે વ્યક્તિઓ આવતા જતા રહેવાના સમજો કેટલા લોકો હજારો કિલોમીટર ઘેર જશે એટલે કોઈ પૂછશે કે તમે રતનપુર ની સભામાં ગયા તા તો શું સમાચાર લઈને આવ્યા સમાજે શું નક્કી કર્યું તો એવું કેશો કે ફોટા પડાવવા ગયા વધારે સમય લેવાનો છે હજુ આપણા ભાઈઓ આવી રહ્યા છે ભરજો રામાયણનો પ્રસંગ કહું છું પછી મારી વાત આગળ વધારીશ જ્યારે મેગ દૂત એને ઇન્દ્રજીત કહેવાય રાવણનો પુત્ર મહાપરાક્રમી અને એનો વધ થયો એ વખતે રાવણને લાગી આવ્યું અને રાવણ ખરેખર જે રાજા હોય સમાજનો સેનાપતિ હોય એ તો છેલ્લે આવે લડાઈના મેદાનમાં પણ રાવણે ઉતાવળ કરી રાવણ વહેલો આવી ગયો રાવણે ધીરજ ખોઈ રાવણે સંયમ ગુમાવ્યો અને આડે ધડ બાણ મારવા લાગ્યો ત્યારે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામે કહ્યું કે હે રાવણ તમે ઉશ્કેરાટ ના કરો ક્રોધ ના કરો તમારા બાળ ખાલી જઈ રહ્યા છે એટલે આપણે કરવાનો નથી આપણે સંયમ થી છે શરૂઆત કરી આવેદન પત્રો આપ્યા સંમેલનો કર્યા મહાસંમેલન છે આજે ક્ષત્રિય સમાજે નક્કી કર્યું કે મિસ્ટર રૂપાલાની વાણી વિલાસ નિવેદન માફી આપવાને પાત્ર નથી જેટલી વખત માફી માગવી હોય તેટલી વખત માગી લે એટલે સંકલન સમિતિએ કોર કમિટીની બેઠક બોલાવી અને રણનીતિ થઈ આ ચૌદ તારીખ સુધી જે ચાલી રહી છે એ પાર્ટ વન ચાલી રહી છે સભા સરકસ આવેદન પત્રો જિલ્લાના સંમેલનો યાદ દેવડાવું શરૂઆત સુરેન્દ્રનગર થઈ થઈ બોલો જય ઝાલાવાડ શરૂઆત સુરેન્દ્રનગર થી થઈ ક્ષત્રિય સમાજે કદી માંગ્યું નથી ક્ષત્રિય સમાજ નો ઇતિહાસ ત્યાગ બલિદાન સુરવીરતા નેક રામનો સંયમ જ્યારે લંકા જવાનું હતું અને સમુદ્ર માર્ગ નહોતો આપતો તો રામે ધાર્યું હોત તો એક જ બાણથી લંકા જવાની તો વાત જ નથી એક જ બાણથી લંકાને ભસ્મીભૂત કરી હોત એટલી શક્તિ રામમાં હતી કે નથી પણ એમને ધીરજ રાખી આપણે પણ ધીરજ રાખવાની છે આમાં મારા જેવા ઘણા ઉતાવળી આવશે તમને ઉશ્કેર છે ઉશ્કેરાવાનું નથી સંયમ રાખવાનો છે કે બાવીસ દિવસ સુધી આવતી સાત તારીખે આપણે ફરજિયાત મતદાન કરવાનું છે અને આપણા ભાઈઓને આપણે મતદાન કરાવવાનું છે કોઈ એ પણ મતદાનનો બહિષ્કાર કરવાનો નથી ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય આભાર દિલીપસિંહભાઈ મતદાન કોને કરવું એ હવે સોળમી તારીખે આપણે નક્કી કરશું બરાબર ને કરવાનું ખરું પણ કોને કરવું એ આપણે સોળમી એ નક્કી કરશું બોલો ભારત માતા કી એવું નથી કે અહીંયા ભાષણ કરે છે એ જ મહેનત કરે છે પડદા પાછળ નાનામાં નાનો વ્યક્તિ જે 24 કલાક જેની અટકાય થઈ છે ને ઘણા બધા ભાઈઓની મહેનત છે અને આખા રાજપૂત ક્ષત્રિય સમાજ જે એક સંગઠન આપણે દેખાડ્યું છે

એટલે હું ઈ કુળ ની દીકરી છું કાયાણી કુળ ની દીકરી છું આંદોલન કરું તો સરખું જ કરું મરેંગે યા તો મારેંગે જે મપા અમારા મૈપાલસી ભાઈ અમારા રાજ શેખાવત ભાઈ આપડા વીરભદ્ર ભાઈ કરણી સેના પણ સાથ આપજો ભાઈઓ

કે પોલીસના દબાવ થી પરસોતમ ભાઈ ઘરે આપણે બેસવાનું છે અમે તો હવે બહાર નીકળ્યા છીએ બહાર કૃષ્ણ ભગવાને ખાલી પાંચ જ ગામ કૌરવો પાસે માગ્યા હતા પાંચ જ ગામ આપણે તો ટિકિટ રદ કરવાનું કહી છી ટિકિટ માંગતા નથી શત્રીય સમાજ સાથે આટલો અન્યાય એ આજે સહન નઈ થાય અને કાલે પણ સહન નઈ થાય અમે તો ઈ છી કે ખાલી ફાકા ફોદારી નત કરતા જે બોલી નઈ કરીને દેખાડી આ કઈ આંડુ પાંડુ ની લડાઈ નથી આ તો સીના બચાવ લડાઈ છે સીના બચાવ આ તો અમારું અસલ હોય છે અસલ